नमस्ते विद्यार्थी मित्रों, ધોરણ 8 ની અંદર આપણે પાઠ 3 જો આપણે છેલ્લે જોયો તો મેલમર્ચ જે વર્ડ એમએસ વર્ડ ની અંદર આપણે મેલમર્ચ છે એ કરી શકીએ છીએ, તો એની અંદર આપણે છેલ્લે એન્વેલોપ અને લેબલ જોયું તો જેનું પ્રેક્ટિકલ આપણે અહીંયા આજે જોશું. તો સૌથી પહેલા તો એમએસ વર્ડ કઈ રીતે કોસે, તો કે જો આપણી પાસે ટાસ્ક બાર માં એ આઇકન આપેલો હોય તો ત્યાંથી પણ અથવા તો ઓલ પ્રોગ્રામ્સ માંથી એમએસ ઓફિસ અને એમએસ ઓફિસ માંથી એમએસ વર્ડ
છીએ એના માટેના અલગ અલગ આપણે ઓપ્શન આપેલા છે સૌથી પહેલો એક છે સ્ટાર્ટ મેઇલ મર્જ અહીંથી તમે લેટર ઈમેલ લેબલ વગેરે વિકલ્પથી યોગ્ય વિકલ્પ સિલેક્ટ કરી શકો છો હવે જેવું આપણે સ્ટાર્ટ મેઇલ મર્જ ઉપર ક્લિક કરશો એટલે એક મેઇલ ખુલશે અને એની અંદર આપણે પૂછશે કે આપણે જે મેઇલ મેઇલ બનાવીએ છીએ એ પત્ર સ્વરૂપે છે કે પછી ઈમેલ મેસેજ છે એન્વલોપ છે લેબલ છે ડિરેક્ટરી છે એમાંથી જે કોઈ હોય એ આપણે સિલેક્ટ કરી અને મૂકવાનું ત્યાર પછી આપણે છે સિલેક્ટ રિસિપિયન્ટ્સ રિસિપિયન્ટ્સ ની અંદર શું આપ્યું છે તો કે આ કમાન્ડ દ્વારા તમે મેલ મેઇલિંગ લિસ્ટ નવું બનાવી શકો છો અથવા તો અગાઉથી બનાવેલ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે આપણે હમણાં વાત કરી દઈએ કે બે પ્રકારની ફાઇલ મેલ મર્જ ની અંદર જોવા મળે તો ડેટા ફાઇલ અને ડોક્યુમેન્ટ ફાઇલ ડોક્યુમેન્ટ ફાઇલ આપણે અહીંથી સિલેક્ટ કરી લીધી હવે શું સિલેક્ટ કરવાનું છે ડેટા ફાઇલ માટે શેમાં જવાનું તો કે સિલેક્ટ રિસિપિયન્ટ્સ એની અંદર આપણે જેટલા પણ વ્યક્તિને આપણે પત્ર મોકલીએ છીએ એ વ્યક્તિઓના નામ સરનામું ફોન નંબર એ બધી વસ્તુ છે એમાં મૂકવાની છે ત્યાર પછી આવે છે એડિટ રિસિપિયન્ટ્સ લિસ્ટ આ કમાન્ડ દ્વારા સિલેક્ટ કરેલ રિસિપિયન્ટ્સ લિસ્ટ જો કોઈ વિગત સુધારવી હોય તો પણ સુધારી શકાય છે માનો કે કોઈ વ્યક્તિનું નામ છે આપણે જેને પત્ર મોકલવાનો છે એનું નામમાં અથવા તો સરનામામાં કોઈ ચેન્જ કરવાનો હોય તો આપણે એડિટ રિસિપિયન્ટ લિસ્ટ દ્વારા કરી શકીએ છીએ ત્યાર પછી હવે બ્રાઇટ એન્ડ ઇનિશિયલ ફિલ્સ ની એના પછી નું એની અંદર પહેલું આપ્યું છે એડ્રેસ બુક એડ્રેસ બુકમાં શું આવશે તો કે આ કમાન્ડ દ્વારા એડ્રેસ માટેનું યોગ્ય ફોર્મેટ સિલેક્ટ કરી શકાય છે આપણે જે એડ્રેસ આમાં મૂકશું એ એડ્રેસનું કોઈ પણ એક યોગ્ય ફોર્મેટ હોય કે આપણે સિલેક્ટ કરવું હોય તો આપણે એડ્રેસ બુકમાંથી સિલેક્ટ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે ગ્રીટિંગ લાઇન્સ ગ્રીટિંગ લાઇન્સમાં શું આવશે તો કે આ કમાન્ડ દ્વારા યોગ્ય ગ્રીટિંગ લાઇન સિલેક્ટ કરી લેટરમાં મૂકી શકાય છે જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે આપણે લખતા હોય છે કે આદરણીય છે પછી પ્રિય છે તો એ બધી વસ્તુ છે એ પણ આપણે આમાં ગ્રીટિંગ લાઇન્સ એવી રીતના મૂકી શકીએ છીએ ત્યાર પછી આવે છે ઇન્સર્ટ મર્જ ફિલ્ડ આ કમાન્ડ દ્વારા મેઇલ મર્જના ફિલ્ડને ડોક્યુમેન્ટમાં મર્જ કરી શકાય છે હવે ઇન્સર્ટ મર્જ ફિલ્ડ ની અંદર શું આવશે તો કે આ જે બંને ડોક્યુમેન્ટ છે એને બંનેને મર્જ કરવામાં આવે કે ભેગા કરવામાં આવે છે ત્યાર પછી આવે છે પ્રિવ્યુ રિઝલ્ટ પ્રિવ્યુ રિઝલ્ટ થી શું થશે તો કહ્યું જે તે રેકોર્ડ છે એ સિલેક્ટ કરી પ્રિવ્યુ રિઝલ્ટ દ્વારા લેટરમાં પ્રિવ્યુ જોઈ શકાય છે જેમ આપણે સ્લાઇડ શો ની અંદર પ્રિવ્યુ આવતું એવી જ રીતના આમાં પણ આપણને પ્રિવ્યુ જોવા મળશે કે જે લેટર આપણે લખેલો છે અને જે ડેટા આપણે બનાવેલો છે વ્યક્તિના નામનો એ બંનેને ભેગા કરીને એક લેટર આપણે સેમ્પલ તરીકે આપણને જોવા મળશે કે જ્યારે એ આખું મેઇલ મર્જ તૈયાર થઈ જશે એટલે એ લેટર કેવો દેખાશે તો એના માટે આપણે પ્રિવ્યુ કરી શકીએ છીએ અને છેલ્લે આવે છે ફાઇલ ફિનિશ ફિનિશ ની અંદર શું આવશે અહીં મેઇલ મર્જ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આ ડોક્યુમેન્ટ પર ક્લિક કરતા લેટર તૈયાર થઈ જાય છે તો આ રીતના છે આપણે અલગ અલગ સ્ટેપ જે અહીંયા અલગ અલગ ગ્રુપમાં આપેલા છે એને ફોલો કરીને પણ આપણે મેઇલ મર્જ તૈયાર કરી શકીએ છીએ અથવા તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ રિઝલ્ટ નામનો એક ઓપ્શન આવેલો છે જેની અંદર એક આખી વિન્ડો ખુલી શકે જેમાં એક પછી એક સ્ટેપમાં આપણે કામ કરવાનું છે તો એ રીતે પણ આપણે મેઇલ મર્જ કરી શકીએ છીએ હવે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે તમારી બર્થડે પાર્ટીમાં આપવામાં આવવા માટે નિમંત્રણ આપતો પત્ર છે કે આપણે એ મિત્રોને લખવો છે તો કઈ રીતે લખશું એ જોઈએ સૌ પ્રથમ એક ડોક્યુમેન્ટમાં જરૂરી માહિતી ટેપ કરવી ત્યાર પછી સ્ટાર્ટ મેઇલ મર્જ ગ્રુપના સ્ટાર્ટ મેઇલ મર્જ વિકલ્પ પર ક્લિક કરો ઉપર દર્શાવેલ મેનુમાં સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ ડિઝાઇન વિકલ્પ પર ક્લિક કરો તમે મેઇલ મર્જના વિવિધ સ્ટેપ છે એ જોવા મળશે તો સૌથી પહેલા શું કરવાનું કીધું છે તો કે જે લેટર મેઇન ડોક્યુમેન્ટ છે એ મેઇન ડોક્યુમેન્ટમાં લખેલી જે વિગત છે એ પહેલા પત્રમાં લખવાની ત્યાર પછી એના સ્ટાર્ટ સ્ટેપ બાય સ્ટેપ મેઇલ મર્જ ડિઝાઇન પર ક્લિક કરવાનું પ્રેક્ટિકલની અંદર જ
Thank you.
જોઈ જશું ને અહીંયા છે એ કર્સર રાખી અને પછી મોર આઇટમ્સ ઉપર ક્લિક કરશું પહેલા આપશું ફર્સ્ટ નેમ પછી એની નીચે આપશું એડ્રેસ એની નીચે આવશે સિટી એના નીચે આવશે પિન અને અહીંથી આપશું ક્લોઝ હવે અત્યારે છે એ આપણને એક જ લાઈનમાં જોવા મળે છે આ બધા છે એ શું છે તો કે જે જે ફિલ્ડ આપણે બનાવ્યા છે એ ફિલ્ડના વેરિયેબલ છે જે આપણે આગળ જોયું હતું એ જ રીતે કે આ જે વેરિયેબલ છે એ બધા સેમ બધા લેટરની અંદર કોમન રહેશે હવે અહીંયા ફર્સ્ટ શું તો કે જે ફર્સ્ટ નામમાં ફર્સ્ટ નેમ જેનો આવતો હશે એડ્રેસમાં જે ફર્સ્ટ એડ્રેસ આવતો હશે સિટીમાં જે સિટી આવતો હશે અને પિન નંબરમાં જે પિન નંબર આપણે મૂકેલા હશે તે એટલે માટે આ ચારે છે એક પ્રકારના વેરિયેબલ એટલે કે ચલ છે જે આપણે x y z ધારતા એવી જ રીતના આપણે અહીંયા આવી રીતના ફિલ્ડના નામ છે એ ચલ તરીકે ઉપયોગમાં લઈ છે એટલે આ કયા છે તો કે જે રિસિપિયન્ટ લિસ્ટની અંદર આપણે બનાવેલા હતા તે હવે એના પછી જ્યારે આપણે મૂકી દઈએ છીએ ઇન્સર્ટ રિસિપિયન્ટ લિસ્ટના જે વેરિયેબલ છે એ મૂકાઈ જાય ત્યાર પછી સ્ટેપ નંબર 6 અહીં મેલમ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે પત્રની પ્રિન્ટ કાઢવી હોય તો સોરી સ્ટેપ નંબર 5 દરેક લેટર જોવા માટે અહીં ક્લિક કરો હવે આટલું આપણે મૂકી દીધું ત્યાર પછી પહેલા આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને એક પ્રિવ્યુ જોવા મળશે પત્રમાં જે આપણે વેરિયેબલ મૂકેલા છે એની અંદર જે જે આપણે રિસિપિયન્ટ લિસ્ટમાં ડિટેલ્સ હોય છે એના પ્રિવ્યુ અહીં જોવા મળશે ત્યાર પછી આપણને કીધું છે કે દરેક જો લેટર જોવા માટે અહીં ક્લિક કરો અહીં તમે પત્ર મેળવનારની માહિતી સાથેનું પત્રનું પ્રિવ્યુ જોઈ શકો છો ત્યાર પછી છઠ્ઠા તબક્કા ઉપર ક્લિક કરો અહીંયા આપણને જે પહેલી ડિટેલ્સ આપણે મૂકી હતી એ ડિટેલ્સ અહીં જોવા મળી છે એ સિવાયની પણ ડિટેલ્સ આપણે અહીંથી જોઈ શકીએ છીએ આપણી પાસે રિસિપિયન્ટ લિસ્ટની અંદર બે જ વ્યક્તિના નામ હતા એટલે માટે એ બંનેના નામ આપણે અહીં જો પ્રિવ્યુમાં જોવા મળશે આવી રીતના જેટલા પણ ડિસિપ્લિન લિસ્ટની અંદર આપણી પાસે નામ હશે એટલા લેટર આપણને જોવા
मर्से तो आगे इतना चाहिए आपने मेल पर जो शे एक करी सकती है ची ने प्रैक्टिकल में जरा आपने थ्रोन लेटर आपने जैसे जमाने में एक लेटर जो प्रैक्टिकल चाहिए नहीं आया करा गया जो बाकी ना दे चाहिए एक पर सेम अच्छे खाली एनी डिटेल्स चाहिए यार बोलो जो आ मर्से आपने त्यार पच्ची नी एक्सरसाइज आ गई चाहिए पहले विकल्प एक हो चाहिए मर मेल मर्ज में एक सर्की विकल्प होना खाली जगह में जोवा मरे छे तो एक सर्की विकल्प हो चाहिए कि मेन डॉक्यूमेंट में जोवा मरे जॉब हो सही है ए कि जो विकल्प मेल मर्ज में खाली जगह में नाम शहर में नाम एड्रेस पिन कोड नंबर हो चाहिए तो कि डेटा फाइल है तो जॉब हो सही है बी त्रिजो विकल्प मेल मर्ज विकल्प टेब में खाली जगह टेब में आ गई छे तो कि मेल ચોથો વિકલ્પ કયા પ્રકારનો દસ્તાવેજ બનાવવો છે કે મેલ મર્જના ખાલી જગ્યા તબક્કામાં નક્કી થાય છે તો કયા પ્રકારનો દસ્તાવેજ બનાવવો છે આપણે પ્રથમ તબક્કામાં જ નક્કી કરીએ છીએ પાંચમો વિકલ્પ મેલ મર્જના ખાલી જગ્યા તબક્કામાં પત્ર મેળવવાનું લિસ્ટ નક્કી કરવામાં આવે છે તો પત્ર મેળવવાનું લિસ્ટ છે એ આપણે મેલ મર્જના કયા તબક્કામાં નક્કી કરીએ છીએ તો કે ત્રીજા તો જવાબ આવશે અહીંયા ડી ત્યાર પછી છે ખાલી જગ્યા તબક્કામાં પત્રનું મેળવનારના નામ સહિત પ્રિવ્યુ પણ જોઈ શકાય છે તો કે પાંચમું તો જવાબ આવશે અહીંયા ડી સાતમો વિકલ્પ રિસિપિયન્ટ એટલે ખાલી જગ્યા તો કે પત્ર મેળવનાર જવાબ આવશે અહીંયા બી આઠમો વિકલ્પ ખાલી જગ્યા કમાન્ડ દ્વારા સિલેક્ટ કરેલ રિસિપિયન્ટ લિસ્ટની વિગત સુધારી શકાય છે તો કે એડિટ રિસિપિયન્ટ લિસ્ટ નવમો વિકલ્પ એન્વલોપ એન્ડ લેબલ્સ વિકલ્પ ખાલી જગ્યા ગ્રુપમાં આવેલા છે તો કે ક્રિએટ તો જવાબ આવશે બી દસમો વિકલ્પ દરેક પત્ર માટે બદલાતી વિગતને ખાલી જગ્યા લેબલ છે તો કે વેલ્યુ તો જવાબ આવશે સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ વિકલ્પ ખાલી જગ્યા